छोटाउदेपुर जिल्लाના સ્ટેશન વિસ્તારમાં થયેલી ગૌ હત્યા મામલે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ईदના દિવસે છોટાઉદેપુર પોલીસ બંદોબસ્તના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીદારો દ્વારા પોલીસને નગરના સ્ટેશન વિસ્તારમાં ગૌવંશનું કતલ થાય છે તે બાબતની માહિતી મળતા જેના આધારે પોલીસ દ્વારા છાપો મારતા 16 જેટલી કપાયેલ ગૌવંશના અવશેષો તેમજ 80 જેટલી જીવિત ગાયો મળી આવી હતી જેને બચાવ સ્થળ ઉપરથી 4 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જે બનાવના પગલે હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી અને હિન્દુ સમાજમાં જનાક્રોશ ઊભો થતા હિન્દુ સંગઠનો દ્વારા આ બનાવમાં સામેલ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક રાહે કાર્યવાહી થાય તે માટે ગૌરક્ષા સમિતિ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર બંધનું એલાન આપીને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ બનાવને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા વખોડી કાઢી પોતાનો ટેકો આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ રાજકીય ધાર્મિક સામાજિક સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સનાતન ધર્મની જનની અને હિન્દુ આસ્થાનું પ્રતીક અમારી ગૌ માતા અને એને આ રીતે કસાઈઓ इस्लामिक जिहादी मानसिकता वाराओ जे भारतीय हिंदुओनी आस्था पर वारंवार आघात प्रमाणे गायोनी हत्या करी रह्या छे। अमे हत्याना विरोध में छोटाउदेपुर जिल्ला में नगर बंद राखी अने कलेक्टर श्री ने आवेदन आपीए छे के आवा हत्याराओ पर कड़क में कड़क पगला लईने कार्यवाही करवामां आवे अने नगर बंद राखीए अने पुलिसनी खूब खूब जे सराहनीय कामगीरी थई छे एमने धन्यवाद मानीए छे। छोटाउदेपुर जिला विश्व हिंदु परिषद तेमज अन्य हिंदू संगठनों द्वारा दीपक विजयवर्गीय छोटाउदेपुर जिला BHP।